जसी कृष्ण ज्ञानपथ विद्यालय धोरण 2 विषय अंग्रेजी में आज आप पेपर स्टाइल में प्रश्न तीजा रिविजन करीश। आना अगाउना वीडियो में आप प्रश्न पहलो और बीजा रिविजन करेल। तो आज वीडियो में आप प्रश्न 3 अ नीचे आपेला मूळाक्षर ना योग्य स्पेलिंग शोधीने तेना पर बोर्ड करो। આપણે આ પ્રશ્નનું રિવિઝન કરવાનું છે। તો જો તમને મૂળાક્ષર આપેલો છે હશે અને સામે બે સ્પેલિંગ આપેલા હશે, હવે આ મૂળાક્ષરનો જે સાચો સ્પેલિંગ હોય એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી દેવાનું છે। તો પેલો મૂળાક્ષર આપણને હ આપેલો છે, હ નો સાચો સ્પેલિંગ શું થશે? એલ એ કે એચ એ? તો હ નો સાચો સ્પેલિંગ કયો થાય? તો કે હ નો થાય એચ અને એ। તો એનો સાચો સ્પેલિંગ છે આ। તો એના ઉપર આપણે ગોળ રાઉન્ડ આવી રીતે કરી દેવાનું છે। એના પછીનો મૂળાક્ષર આપણને આપેલો છે મીંડાવાળો સ। તો મીંડાવાળા સનો સ્પેલિંગ એસ એ થશે કે એસ એચ એ થશે? તો સાચો સ્પેલિંગ કયો થશે? તો એ સ મીંડાવાળા સનો સ્પેલિંગ થાય એસ એચ એ। તો એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી દેશું। પછી આપેલો છે આપણને ચ ચકલીનો ચ। તો સી એચ એ અને સી ડબલ એચ એ। તો ચ નો સાચો સ્પેલિંગ કયો છે? તો કે સી એચ એ અને સી ડબલ એચ એ કયા મૂળાક્ષરનો છે? કે છ છત્રીના છ નો છે। તો ચાલો જુઓ, તમને બોર્ડ ઉપર દેખાય છે, તમારે આ હું જે તમને લખાવું છું બોર્ડ ઉપર એ તમારે તમારી ફોર લાઈન બુકમાં એનું રિવિઝન કરવાનું છે। આ લખાવી તમારે ફોર લાઈન બુકમાં લખતું જવાનું છે, બરાબર? હવે સામે જુઓ, ન નગારાનો, તો ન નો સ્પેલિંગ કયો થાય? એન એ કે એમ એ? તો કે નગારાના ન નો થાય એન એ, બરાબર? એમ એ ક્યાં મૂળાક્ષર માટે છે? તો કે મ મરચીના મોનો સ્પેલિંગ છે એટલે એના ઉપર કરવાનો નહીં। પછી પૂછે આપણને પ પતંગનો, તો સ્પેલિંગ આપ્યો છે પી એ અને એફ એ। તો પતંગના પનો થાય પી એ, બરાબર? એફ એ છે એ ફટાકડાના ફનો સ્પેલિંગ છે। એના પછી આપણને આમાં આપેલું છે મ મરચીનો, તો એના માટે આપણને ટી એ અને એમ એ બે સ્પેલિંગ આપ્યા છે, એમાંથી ટી એ થશે? તો કે ના, ટી એ આવશે નહીં। મરચીના મનો થાય એમ એ, તો એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી દેશું। તો પરીક્ષામાં તમારે આવો પ્રશ્ન પૂછાય એમાં આવી જ રીતે બે સ્પેલિંગ હશે, એમાંથી જે મૂળાક્ષર આવે એના ઉપર ગોળ કરજો। તો ચાલો આ તમે તમારી ઓનલાઈન બુકમાં લખી લ્યો, ત્યાર પછી આપણે એના પછીનો પ્રશ્નનું રિવિઝન કરીએ। ચાલો જો ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન 3 બ નીચે આપેલા સ્પેલિંગ કયા મૂળાક્ષર માટે છે તે લખો। તો આપણને ફોર લાઈનમાં આવી રીતે પેપરમાં સ્પેલિંગ આપેલા હશે, સામે તમારે એનું મૂળાક્ષર લખવાનો છે। તો જો આપણને પેલો સ્પેલિંગ આપેલો છે ટી એચ એ, તો ટી એચ એ છે એ કયા મૂળાક્ષર માટેનો સ્પેલિંગ છે? તો જોવો, જોઈ ટી એચ એ ઠ ઠડિયાના ઠણો, બરાબર? ઠ ઠડિયાના ઠણો થાય ટી એચ એ, અને ઠ થાળીના ઠણો પણ થાય ટી એચ એ। જો તમને પેપરમાં એવો સ્પેલિંગ આપેલો હોય કે જેના બે મૂળાક્ષર થતા હોય તો બે આવડે તો તમારે બે લખવાના છે। એના પછી આપણને આપેલો છે એન એ, તો એન એ છે ઈ ન નગારાના ન નો સ્પેલિંગ છે, બરાબર? તો આપણે એન એ લખીશું। તો લખો બધાય એન એ, અને નગારાના ન નો, અને બીજો કયો આવશે મૂળાક્ષર? બરાબર? એના પછી આપેલો છે આપણને બી એચ એ, તો બી એચ એ છે ઈ ભમેડાના ભણો સ્પેલિંગ છે, તો ચાલો લખો એની સામે ભ। એના પછી આપણને આપેલું છે એફ એ, તો એફ એ નો
मूळाक्षर થશે ફ ફટાકડાનો ફ તો ચાલો લખો ફ ફટાકડાનો ફ ચલો ઈ લખાઈ જાય એના પછી આપણે આપેલો છે આર એ તો આર એ છે આર નો મતલબ થશે ર ર રમકડાનો ર એના પછી આપણે આપેલો છે ઝેડ એ તો ઝેડ એટલે કે ઝ ઝ ગલાનો ઝ પછી આપણે શું પૂછે તો કે જી એ તો જી મતલબ ગ ગણપતિ નો ગ થશે તો આપણે એની સામે લખશું ગ ગણપતિ નો ગ એના પછી આપણે આપેલો છે વી એ તો વી એ કેમ અક્ષર માટે છે વ વહાણના વ માટે અને છેલ્લે આપણે આપેલો છે કે એચ એ એટલે કે ખ ખટારાનો ખ તો આ હતા આપણા સ્પેલિંગના સામેના મૂળાક્ષર બરાબર તો ચાલો તમારે બધાએ પણ લખી લેવાના છે સ્પેલિંગ સામે મૂળાક્ષર હવે તમને આ દીધીએ બોર્ડમાં લખાવ્યા એના સિવાયના બીજા સ્પેલિંગ કોણ પૂછાય બીજા સ્પેલિંગના મૂળાક્ષર કોણ પૂછાય તો તમને આખો કોકો જો આવડતો હોય સ્પેલિંગ ને મૂળાક્ષર સહિત તો જ તમને આ પેપરમાં આવડે એટલા માટે તમારે આખા કોકાનું રિવિઝન કરવું પડે દીદીને બોર્ડમાં જેટલો પ્રશ્ન સમાન હોય એટલો તમને લખાય બરાબર હવે આપણે આના પછીનો પ્રશ્ન જોઈશું ચાલો લખી દો ત્યાં સુધીમાં આ પ્રશ્ન ચાલો જુઓ પ્રશ્ન 4 પહેલી એબીસીડીના મૂળાક્ષર સામે બીજી એબીસીડીના મૂળાક્ષર જોડો તો આપણે તમને ખાનામાં આવી રીતે પહેલી એબીસીડીના મૂળાક્ષર હશે એની સામે બીજી એબીસીડીના મૂળાક્ષર હશે તમારે સાચો મૂળાક્ષર બીજી એબીસીડીનો સાચો પહેલી એબીસીડીનો સાચો મૂળાક્ષર બીજી એબીસીડી સાથે જોડી દેવાનો છે જો પહેલો આપણે મૂળાક્ષર કયો આપ્યો છે બી તો સામે બીજે બીસીડીનો બી કયો થશે તો કે બીજાનો તો આપણે એને એની સાથે જોડી દેશું ત્યાર પછી છે પી તો બીજે બીસીડીનો પી ક્યાં છે તો કે પેલો તો આપણે એની સાથે જોડી દેશું ત્યાર પછી આપણને આપેલો છે આર તો પેલી બીસીડીનો આર બીજે બીસીડીના આર સાથે આરી પછી એ કોણ છે ડી તો આપણે ડી ક્યાં આપેલો છે તો કે અહીંયા તો એની સાથે જોડી દીધું ત્યાર પછી બાજુમાં આપણને એ આપેલો છે તો બીજી એબીસીડીનો એ ક્યાં છે એ નીચે છે પછી કયો મૂળાક્ષર આપ્યો છે ડી તો ડી ક્યાં આપ્યો છે આપણને અહીંયા આપેલો છે તો એની સાથે જોડી દીધું હવે આપણને આપેલો છે એમ તો એમ ક્યાં આપ્યો છે અહીંયા તો એની સાથે જોડી દેશું પછી છેલ્લે આપેલો છે આપણને ક્યુ તો ક્યુ ક્યાં આપેલો છે તો કે એની સાથે જોડી દેશું તો પરીક્ષામાં તમને આવી રીતે બે જોડકા આપેલા હશે સાચો મૂળાક્ષર જોડીને બતાવો જોઈએ તો જ તમારે સાચું પડશે અને જોડકું વ્યવસ્થિત રીતે સ્કેલથી જોડજો અને ખાસ જોડકામાં વધારે છેકછાક હોય છે પેપરમાં તો ધ્યાન રાખજો બહુ વધારે છેકછાક કરતા નહીં પણ એના માર્ક્સ પણ હવે બીજા ધોરણમાં કપાશે તો આ આપણે જે આજની પેપર સ્ટાઇલમાં પ્રશ્ન લખેલા એ બધા તમારે તમારી ઓનલાઈન બુકમાં લખવાના છે બધા લખી લેજો પેપરની તૈયારી વ્યવસ્થિત રીતે કરજો રિવિઝન સરખું કરજો અને પેપરમાં ચોખ્ખું લખજો જય હિન્દ જય ભારત અસ્તુ